ઝંડા પાલ ખાતે રાજહંસ સિનેમા નજીક એસએમસી આવાસ રોડ પર 40,000ની લેતી દેતીના ઝઘડામાં મધ્યસ્થી કરનાર યુવક અને તેના મિત્રને ચપ્પુના ઘા ઝીકી હત્યાનો પ્રયાસ કરતા અઢાર જણ પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ 7 હુમલાખોરોને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અઢાર જણના 9 સ્ક્વેરની સામે એસએમસી આવાસમાં રહેતા રત્નકલાકાર ચિરાગ અંબાલાલ તડવીને ગત રાત્રે 9 વાગે તેના પડોશી મિત્ર નિહાર વસાવાએ ફોન કરી પાલના રાજહંસ સિનેમા નજીક એસએમસી આવાસ પાસે મળવા બોલાવ્યો હતો. ચિરાગ ત્યાં પહોંચ્યો ત્યારે નિહારને તેના જ મિત્ર રાહુલ ઉર્ફે મેક્સી, કિશન અને જોખમ સહિત 5 થી 7 મિત્રો માર મારી રહ્યા હતા, જેથી નિહારને બચાવવા ચિરાગ વચ્ચે પડ્યો હતો. પરંતુ રાહુલ અને તેના મિત્રોએ બંનેને માર મારી ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેમાં નિહારને પેટમાં અને ચિરાગને હાથમાં ગંભીર ઈજા પહોંચતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું, જેથી રાહુલ અને તેના મિત્રો ત્યાંથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત ચિરાગ અને નિહારને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં તુરંત જ અડાજણ પોલીસ દોડી આવી હતી અને અડાજણ પીઆઈ બીએન સગરે જણાવ્યું હતું કે નિહારના મિત્ર આશુ અને કિશનના મિત્ર વચ્ચે 40,000 રૂપિયાની લેતી દેતી મુદ્દે ઝઘડો ચાલી રહ્યો હતો અને સમાધાન પણ થઈ ગયું હતું. પરંતુ ગત રાત્રે તેઓ પુનઃ ભેગા થયા હતા અને આશુ સાથે ઝઘડો કરી કિશન, રાહુલ અને જોખમે માર મારવાનું શરૂ કર્યું હતું, જેથી આશુને બચાવવા નિહાર વચ્ચે પડતા કિશન, રાહુલ અને જોખમ સહિતના મિત્રોએ નિહાર અને તેને બચાવવા પડેલા ચિરાગને પણ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. પોલીસે રાહુલ સહિત 7 મિત્રોને ડિટેન કરી પૂછપરછ હાથ ધરી છે.